એલા ભાઈ અત્યારે તો ગરમ થાય છે ને ભાઈ, ઠરીને ઠીતરું થઈ જાય એવી ઠંડી છે. હું કેવું છે કે એલા પણ મારા નાકમાં ખાલી હળકડી નાખું ને તોય છે ને જામેલ ગુરફી થઈ જાય એવી ઠંડી છે ભાઈ. એલા પણ તમને હું કહું, આપણે ઉત્તરાયણમાં તૈયાર થઈને આમાં બહાર કેમ નીકળવું યાર? એલા જીગા, ઓલા ધાબે કોક મહેમાન આવ્યું એવું લાગે છે. જો ક્યાં? એટલે સામે જો ને ઓલા પણ ધાબે. તુમસે મિલે દિલ મે ઉઠા દર્દ કરારા, જીને લગા વોહી જિસે ઇશ્ક ને મારા. બે અત્યારે શું ગોતે છે તું? અરે મારી ટેપ પટ્ટી ખોવાઈ ગઈ છે, તારી પાસે પડી છે? મારી પાસે ના હોય એવું બને? બોલ ક્યાં લગાડવી છે તારે? મારા દિલમાં. એ ડફોડ, ટેપ પટ્ટી માંગવાને બાને છોકરીઓની છેડતી કરે છે? ઘરમાં માં બેન છે કે નહીં તારે? છોકરીઓને હેરાન ના કરાય કઈ ખબર પડે છે કે નહીં? હાલી નીકળ્યા છો ઉત્તરાયણમાં રોમિયો તેમાં. હા ફટ જાયેગી આપકા ક્યા હોગા ચના પે હાલી આપકા ક્યા હોગા. એ શેઠ, તમારે પાસે કિન્ના બંધેલ પતંગ પીડાશ? હા છે ને, તો આપો ને એકાદો. કેમ? એટલે મારી પાસે બે કોડી પતંગ પીડ્યા પણ કિન્ના બાંધ્યા વગરના. હવે એનું વતન ઉતાય હું તમે કયો લ્યો. ચાલ્યો લ્યો લઈ જાઓ બીજો. થેન્ક યુ, ઓ થેન્ક યુ. એ શેઠ બોલો ને, તમારે પાસે ફિરકી પડી છે? હા પડી છે ને. તો એક આપો ને. કેમ? એટલે મારી ઘરે ચાર ફિરકી પડી છે, બધા ઘુસમ થઈ ગયું. હવે આ ઉત્તરાયણે કઈ ઘુસમ કાઢવા બે તમે કયો? ઈયો હાજી આવી જાઓ લ્યો. થેન્ક યુ સર. એ શેઠ કોણ? તમારે પેલા વગડા પપુડા પીડ્યા છે? હા છે ને. તો એક આપો ને. કેમ? એટલે મારી ઘરે ચાર પપુડા પીડ્યા હતા પણ આ મહેમાન ના છોકરા આવ્યા ને તો બધા એક એક લઈને વહી જાવ, પાછા તો મગાતા નથી કઈ. એક દુ તો આપો. હા લ્યો લ્યો. થેન્ક યુ સર, થેન્ક યુ. અરે ઉભા તો રહ્યો. બોલો. અરે અહીંયા તો કામ છે. બોલો. અરે નજીક તો આવો. બોલો. એમાં એવું છે ને, આવતી ઉત્તરાયણ છે ને, બૈરી માંગવાનો હતો. અમારી પાસે એક જ બૈરી છે. આઈ જાય દર ઉત્તરાયણે માંગવા વાળી હારી ચીકની ચમેલી. આ જો પુરા, તારા માટે મસ્ત દોરી લાવ્યો. મસ્ત બે હવે હું લાવ્યો તું લ્યા. એલા ભાઈ આ સાકળ ડબલ અઠ્ઠા છે. બે ઘનચક્કર, સાકળ આઠ હોય ડબલ અઠ્ઠા ના હોય. એલા ભાઈ આ સાકળ આઠ નું અપડેટ વર્ઝન છે. એવું છે એમ? લાય જોવા દે. માલ કડક છે ઓ. એ ભૂરા, ત્યાં ઊંઘીને કઈ રીતે કહી દીધું કે માલ કડક છે? બે જીગા, તારો ભાઈ છે ને ગાંજો ને માંજો, ઊંઘીને કહી દે માલ કેવો છે. એવું હોય ને આઈ જઈને કાલે ડાબે બચ્ચા જઈને હું છે મારામાં. એ ભૂરા ભાઈ, ઓલા બાજુન ધાબા વાળા કાઈસ કાઈસ કરે છે એટલે હું. અલા જીગા ખમ બતાવું. આ જો યુ ડિક્શનરી એપ્લિકેશન છે, આમાં તું ઇંગ્લિશમાં બોલ ને એટલે બધું ગુજરાતી થઈ જાય. જો કાઈટ્સ આયોજન પતંગો. હા તો આ બહુ સારી એપ્લિકેશન છે, હું હમણાં ડાઉનલોડ કરીશ યુ ડિક્શનરી એપ્લિકેશન. બે ડોબી ક્યાં ગઈ હતી તું અત્યાર સુધી? કેમ? આ તારા માટે જો પતંગ લૂંટીને લાવ્યો, પતંગ ચગાય. હવે આ પતંગ હું ના ચગાવું યાર. કેમ? મારે પિંક કલર નો પતંગ જોઈએ યાર. બે હવે તારા માટે પિંક કલર નો પતંગ ક્યાંથી લાવું? હ બે જીગા, તું ફિરકી લાવ્યો કે નહીં? લે આ તારી ફિરકી. બે મેં આ ફિરકી નથી મંગાવી યાર. તો મારે પિંક કલર ની ફિરકી જોઈએ. હવે જો તે પિંક કલર ની વાત કરી છે ને તો એક ધીકો આટી જાય. લે તને આ બેન્ડેજ લગાડી લે હાથમાં. બસ બે આ બેન્ડેજ નહીં યાર. તો મારે
પિંક કલર ની બેન્ડેજ જોઈએ, આમાં તો હાથમાં ચીરા પડી જાય. એ પિંક કલર ની માસી, આ કઈ હોળી છે તો કલર કલર ની લાવું? લગાડ્યું તો લગાડ, નકર હાલતી તો હાલ. મારે પિંક કલર ની જોઈએ. બે નાથાલાલ, આ તો હોવા નહીં, બાકી તમારો ભાઈ છે ને 14-15 નીચે પતંગ કાપતો જ નહીં. ઓહો જીગા, આ ટેપ પટ્ટી ઉખડી ગઈ, બાકી ભાઈ ની આંગળી ના બે ટુકડા થઈ જાય, બાકી પતંગ એઠી નો ઉતરે હો. હા મારો ભાઈ. હા નાથાલાલ, આ તો હું આ ચશ્મા કાઢતો નહીં, બાકી આજુબાજુ ધાબા ને છોકરું છે ને, આ ધાબા ઠેકી ઠેકી ને આવે છે બધી. બે જીગા, તારો ભાઈ છે ને પતંગ નથી જગાવતો, બાકી આકાશમાં એક ચાંદ હોય ને તારા ભાઈ નો પતંગ જ હોય. એ નાથાલાલ, તમારો ભાઈ છે ને સખત મહેનત કરેલી છે અને સ્પેશિયલી ઉત્તરાયણ ઉપર આ વિડીયો અપલોડ થયો છે, તો લાઈક તો બનતા હે ને મિત્રો. યો બ્રો, થોડી તો લાઈક કરજો. હેલો, નીકળો નીકળો, ઉત્તરાયણ હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ.